आदिदेव नमस्तुभ्यं प्रसिद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमस्तुते। मित्रों आज विजयादशमी अने मारे विजयादशमी विषे थोड़ूक आज अमरा यूट्यूब चेनल में विडियो द्वारा कंईक कहेवुं छे। आ पर्व आपणे शा माटे उजवीए छीए? आपणा समय अंतरे थोड़ा थोड़ा उत्सवों हिंदू संस्कृति में आता ज रहे हैं। उत्सवों आवे एटले मणस नी अंदर निरुत्साही थयेलू जीवन फरीथी धबकतू थाय जागतू थाय उत्साह में आवी जाए। आम तो नवरात्रि एटले शक्ति नी उपासना करवाना दिवसों छे। चोमासु गयू होय आ बधी आपणा उत्सवोनी पाछळ आम जोईए ने तो कंईक आरोग्यनी ज बाबत होय छे। शरीरनुं आरोग्य लई आवुं, मननुं आरोग्य ने लई आवुं, અને શરીર સાધનમ ખરું ધર્મ સાધનમ, શરીર જ ખરેખર મોક્ષ પ્રાપ્તિ કરવા માટે જે ધર્મ છે, ધર્મએ બતાવેલા ચાર પુરુષાર્થો છે, એમાં મોક્ષને પ્રાપ્ત કરવા માટે જે ધર્મ અર્થ અને કામની જરૂર પડે છે, જે ચાર પુરુષાર્થ છે, એમાં શરીરની આરાધના, શરીર પાવરફુલ હોય, મન પ્રજ્ઞાનશીલ હોય, પાવરફુલ હોય, શરીર શક્તિશાળી હોય, તંદુરસ્ત હોય, આરોગ્યપ્રદ હોય, નિરોગી હોય, આ બહુ મહત્ત્વનું છે। પેલું સુખ તે જાતે નરી આવી એક કહેવત છે આપણે। એક સુખ ગયું હાથનું, શરીરનું ગયું એટલે પછી ગમે એટલું સુખ હોય ને આપણને કંઈ એમાં મજા ન આવે જીવન જીવવાની। એટલે આપણા શાસ્ત્રકારોએ આયુર્વેદનું, વિજ્ઞાનનું આવું બધું સંકલિત જ્ઞાન ધર્મમાં, વિજ્ઞાનને ધર્મમાં વણીને શ્રદ્ધા સાથે આપેલું છે, બીજું કાંઈ નથી। આપણે કંઈ ધર્મ એટલે કાંઈ ટીલા ટપકા ચોખા ચંદન સોપારી હાથી ઘોડા પાલકી જઈ કે નયા લાલકી, આવું નહીં। આ તો આપણી બધી માન્યતાઓ છે, ઘણું ભ્રાંત ધર્મશાસ્ત્ર અને જે નાસ જે અતિ પહેલાં જે દોષી શાસ્ત્ર કહીએ અથવા તો એવા કોઈ પુરોહિતોએ પોતાના સ્વાર્થ માટે પણ ઘણી વખત આવી રીતનો ધર્મને ચિત્રી દીધો, એટલે યુવાનોના મનમાં હું ધર્મનું નામ આવે ને ભડકે છે। અત્યારે નાસ્તિકતાનું ચલણ છે, આમ જોઈએ તો કહી દો નાસ્તિકતાની ફેશન છે, એક શોખ છે નાસ્તિકતા। પણ કોઈ પણ પર્વ હોય, કોઈ પણ ઉત્સવ હોય, એની પાછળ જબરજસ્ત વિજ્ઞાન છે, આયુર્વેદ વિજ્ઞાન છે, ટોટલી વિજ્ઞાન એની અંદર છે। આમાં કંઈક આયુર્વેદ વિજ્ઞાન છે। નવરાત્રિ કઈ ઋતુ ગઈ છે? ચોમાસાની ઋતુ ગઈ છે। ચોમાસાની ઋતુ કેવી હોય છે? સૂર્ય ઓછો દેખાણો હોય છે અને મોટે ભાગે ચોમાસામાં પવન જે આવ્યો હોય ને એ નૈઋત્ય જે આ પૂર્ણ આવેલો હોય છે, આપણે સાગર ઉપરનો, દરિયાઈ ઉપરનો ભેજવાળા પવનો હોય, નૈઋત્યના પવનો આમ તો કહેવાય। હવે આ નૈઋત્યના પવનો હોય ને એ આમ ભેજવાળા હોય, વરસાદ લઈ આવે, વાદળા લઈ આવે, બધું ચોમાસું લઈ આવે, વરસાદ રૂપ લઈ આવે, પણ આમ ફિકા હોય, ફિકા એટલે કે જીવન આપવાવાળા હોય, એ આમ ઉદારતાથી બધાને જીવન આપે, એમાં વનસ્પતિને જીવન આપે, મનુષ્યને જીવન આપે, પાણી આપે, જળ આપે, પણ આ સમયે ફૂગ વધે ભયંકર, અને આપણું જે પાચન ચયાચન તંત્ર છે, આપણું જે પાચન તંત્ર છે એની ગતિ મંદ પડે છે, એટલે આપણે કહીએ ને મેદસ્વીતા થોડીક આવી જાય શરીરમાં, ખાવું પચે નહીં, અજીર્ણતા આવે, ખાવું ભાવે પણ નહીં, પેટની અંદર ખોરાક પીળો રહે, ગેસ થાય, અને આવા રોગ કેટલા બધા થાય ચોમાસામાં। એટલે ચોમાસામાં શ્રાવણ મહિનો આવે, ઉપવાસ બહુ આવે, અને પછી નવરાત્રિ છેલ્લે આવે। હવે નવરાત્રિ આવે ને ત્યારે શું હોય? કાનનો જન્મ થયો હોય ત્યારે ભૂર પવન તો થોડોક આવ્યો, પણ માઇનોર ભૂર પવન આવ્યો। ભૂર પવન એટલે કોણ? આજે દરિયાઈ ઉપરનો સાગરી પવન વરસાદનો ભેજ લઈને આવીને વરસાવતો ઠેઠ દક્ષિણ ભારતથી, કેરળથી લઈને ચાલતો આખા ભારતમાં, ઉત્તર ભારત ઉપર થઈને કાશ્મીરની માળાઓમાં થઈને અને ઠેઠ હિમાલયની પર્વતમાળા અને હિન્દુ ઘાટની પર્વતમાળા, અફઘાનિસ્તાનથી પણ આગળ એને કૂદીને, ત્યાં તો વાતાવરણ ઠંડુ છે, એને કૂદીને આગળ જાય ઠેઠ યુરોપ અને અમેરિકાની, એશિયા અને યુરોપને જોડતી જે મધ્ય રેખા છે, જે યુરોકાની પર્વતમાળા કહેવાય, બરફ આચ્છાદિત પર્વતો છે, ત્યાં સુધી પહોંચે છે અને ત્યાંથી પાછો ફરે છે પવન। હવે જાય ત્યારે તો આ રીતનો વરસાદ વરસાવતો જાય છે, દરિયામાંથી પવન લઈને જાય છે। આ બધી કુદરતી કમાલ છે। દરિયાને ત્યાં આપણે પાઇપલાઇન દ્વારા લઈ જવો હોય તો એ શક્ય નથી, અઘરું પડે, અને એ પાણી પાછું ખારું ને ખારું રહે, આ તો ખારું પાણી મીઠું થઈ જાય વરાળના સ્વરૂપે,
ઈશ્વરની કમાલ છે. હવે એ પવન પાછો આવે છે ત્યારે રોગ મુક્ત થઈને આવે છે, ઠંડો આવે, તીક્ષ્ણ આવે છે, એની અંદરથી ભેજ સુકાઈ ગયેલો હોય છે, સૂકા પવનો કહેવાય, અને નૈઋત્યના પાછા વળતા પવનો કહેવાય છે. એ લગભગ શ્રાવણ મહિનાની અંદર આ પવનો પહોંચી જાય છે, અને નવેમ્બર ડિસેમ્બરમાં તો હમણાં તો છે ને ઓક્ટોબર પછીના બે મહિનાઓની અંદર તો આ પવન છૂટ ફૂલ બહારથી હશે, ઝાડવા આમથી આમ હલવા હલતા હશે, ધૂળની ડમરીઓ ચડતી હશે, અને એવો ઠંડો પવન હોય કે આપણા શરીરનો ભેજ સુકાઈ જાય, જીવજંતુ મરી જાય, બધો જે ચોમાસાનો સેવાળ થયો હોય, બેક્ટેરિયા થયા હોય, વાયરસ થયો હોય, બધું સુકાઈ જાય. બીજી બાબત જુઓ તમે, કુદરતની કમાલ, આપણી હોજરી બગડી ગયેલી હોય ચોમાસામાં, એટલે આપણી ભૂખ ખુલે પછી, એટલે કે અંદરનું જે હોય ને એ પાચન થઈ જાય. હવે આ સમયે એ પાચન થઈ જાય, બધું બળી જવાનું છે ભૂ પવન આવે ત્યારે, પણ એની પહેલાં નવરાત્રિમાં આપણે ઉપવાસ કરી નાખવાનો. એટલે શું થાય કે આમ તો 100 દિવસ સુધીનો ઉપવાસ કરીએ ને ત્યાં સુધી શરીર પોતાનો જ મેલનો કચરો ખાય. શરીર છે એ પંચમહાભૂતમાંથી બનેલું છે, અને એ પંચમહાભૂતને ખાઈને જીવે છે. હવા, પાણી, પૃથ્વી, આપણે અનાજ ખાઈ પૃથ્વી તત્વ જ કહેવાય, કારણ કે અનાજ પૃથ્વીમાં અનાજ વાવીએ છીએ, અનાજમાંથી શરીરમય કોષ થાય, શરીરમાંથી એ અન્નમય કોષ થાય, અન્નમયમાંથી શરીરમય કોષ, શરીરમાંથી મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ થાય છે. આ પ્રોસેસ ચાલે છે. હવે શરીરનો કચરો છે, ઉપવાસ કરો એટલે ગેસ હોય, હવા હોય તો એને ખાઈ જાય છે શરીર, પંચતત્વોને ખાય છે, મળ અંદર જૂનું હોય તો એને ભસ્મ કરી નાખે છે, ખાઈ જાય છે. અગ્નિ તત્વ એકદમ પાવરફુલ બને છે, અગ્નિ ઉપર જે આપણે ખોરાક નાખીએ છીએ એ ખોરાક બળતો નથી અથવા તો એની પર ખોરાક નાખતા નથી, અને અગ્નિ તત્વ એકદમ ઉદીપ્ત બને છે, એટલે શરીરનો કચરો કાઢી નાખે છે, શરીરનો કચરો બારી નાખે છે, અને સ્કેન થઈ જાય છે શરીર. આમ તો 100 દિવસ સુધી આપણે ન ખાઈએ ને ત્યાં સુધી શરીરના કચરાને, પંચમહાભૂતને શરીર ખાય છે, શરીરની જઠરાંગની ખાઈ લે છે, અને 100મા દિવસ પછી અથવા તો નબળું શરીર હોય તો 60મા 70મા દિવસે પછી લીવરને ખાય, અને એવી રીતનું માણસનું મૃત્યુ થાય આમ જોઈએ તો. પણ આ ઉપવાસ 1-2 દિવસની અથવા તો નવરાત્રિના ઉપવાસની વાત છે. આ ઉપવાસ આપણે કરીએ છીએ ત્યારે શું થાય છે, બધું શરીરનો મેલ કચરો બધો બહાર નીકળી જાય છે, અને જે તંદુરસ્ત પવન આવે છે ત્યારે ફરીથી શરીર તંદુરસ્ત થઈ જાય. પપૈયાનો પાક આવ્યો હોય, પપૈયા પણ જઠરાંગની માટે બહુ હોજરી માટે બહુ સારા, એટલે એ પણ હોજરીને સાફ કરી નાખે છે. પપૈયું જાડો કરે, પણ પપૈયું શું છે એ પેટના બધા જે દુખાવાઓ છે, પેટના દર્દો છે એને સાફ કરે છે. ત્યાર પછી જામફળીનો પાક પણ અત્યારે જ આવે. આ બધું કુદરતની કમાલ છે, બધું જે પવન જેમ દિશાઓ બદલીને આવે છે એમાં આ બધું જે વનસ્પતિઓ છે ને એ પણ આપણા આરોગ્ય પ્રમાણેના ખોરાક આપે છે. એટલે તો આપણે મોસમ વિરુદ્ધ કોઈ ખોરાક નહીં ખાવાનો. એટલે પપૈયા અને જામફળી અત્યારે ખાવા જોઈએ બહુ, એ પેટને સાફ કરી નાખે છે, સ્કેન કરી નાખે છે, ઉપવાસ કરીએ છીએ. હવે બીજી બાબત, આ બધી શરીરની બાબત છે. આવી રીતનું મનને તંદુરસ્ત કરવાની પણ નવરાત્રિમાં બાબત છે. આપણે આ જે નવરાત્રિ છે ને એ સમયે પ્રકૃતિ છે ને એ એકદમ ફૂલ ખુશ હોય છે. પ્રકૃતિ માતાનું સ્વરૂપ છે, શક્તિ છે ને, શક્તિ એ જો સ્ત્રીલિંગ છે, પુલિંગ નથી. એટલે માતાજીના સ્વરૂપે શક્તિને આપણે ભજવાની છે, આપણે શક્તિની આરાધના કરવાની છે નવરાત્રિમાં. શા માટે? આ સમયે પ્રકૃતિ આપવા માટે તત્પર હોય છે. પ્રકૃતિ ખીલેલી હોય છે, માત્ર ચોમાસાથી વાવેલા ફળ ફળાદી છે એ બધા ખીલેલા હોય છે, પાક ખેતરમાં લહેરાયેલો હોય છે, એટલું જ નહીં પણ પ્રકૃતિ માતા જે કહી છે એ શક્તિ છે, દેવી છે, એ ખુશ છે. એટલે દુર્ગાની પૂજા કરવાની. દુર્ગા એ શક્તિનું સ્વરૂપ છે, મહિષાસુર મર્દિની એ શક્તિનું સ્વરૂપ છે. મહિષાસુર મર્દિની એક વાર્તા પણ છે આમ જોઈએ તો, કે એક મહિષાસુર નામના રાક્ષસને સાથે માતાજીએ એને તાકાતથી શક્તિથી મારેલો હતો, અને આ દિવસે એમનું મૃત્યુ થયું હતું મહિષાસુર રાક્ષસનું. એટલે મહિષાસુર મર્દિની અને દુર્ગા માતાની પણ, કારણ કે રામ ભગવાને જ્યારે લંકા પર ચડાઈ કરી હતી એ પણ આ દિવસ હતો, અને નવરાત્રિના પહેલા દિવસે દુર્ગા માતાની એ પૂજા કરી હતી યુદ્ધ દરમિયાન, અને પછી 10મા દિવસે રાવણ વધ થયો હતો. આ બધાય પૌરાણિક વાર્તાઓ તો છે જ, પણ એની પાછળ વિજ્ઞાન પણ છે. કારણ કે શરીરને આરાધના કરવી, આપણે કહીએ કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ એ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, એટલે આ જે શક્તિની આરાધના કરવી છે એ નવરાત્રિના દિવસમાં ઉપવાસ કરીને કરવાની. ઉપવાસ કરીએ છીએ ત્યારે ભૂખ્યા આમ કહેવાય કે ભૂખ્યા ભજન ન થાય, અને એક બાબત એવી પણ છે, ભૂખ્યા તમે રહ્યો ને જ્યારે ત્યારે અંદરની તમારી વૈચારિક શક્તિ છે ને સતેજ બને છે, તેજસ્વી બને છે, એકદમ સતર્ક અને તીવ્ર બને છે. તમે કદાચ ઉદાસ રહ્યો, ભૂખ્યા હોય એટલે ઉદાસ હોય, ઉદાસીનતામાં હોય, ડિપ્રેશન હોય, પણ એ સમયે તમે જીવ જગત અને જગદીશનો વિચાર કરવા લાગો છો,
અને તો જ આપણા મનુષ્યના અસ્તિત્વને સમજવું હોય તો થોડુંક દર્દ ઉપાડવું પડે. એટલે નવરાત્રિમાં એક તો ઉપવાસમાં રહીએ છીએ, ઉપવાસ કરીએ ત્યારે ક્યારેય વિચાર ન આવતા હોય ત્યારે એવા વિચારો આવે છે, સારા વિચારો આવે છે. પછી બીજી બાબત છે કે નવરાત્રિમાં પ્રકૃતિ ખુશ હોય છે. પ્રકૃતિ ખુશ હોય ત્યારે માગવાનું હોય છે, પ્રકૃતિ પાસે માગવાનું હોય. કોઈ માણસ પાસે આપણે ક્યારે માગીએ તો આપે, જ્યારે ખુશ હોય ત્યારે. એક સુભાષિત પણ એવો છે કે માણસને ખુશીમાં આવીને ક્યારેય વચન ના આપી દેવું, કારણ કે ખુશી કોઈ પણ માણસ ખુશી હોય ને ત્યારે એ ઘણું બધું આપી દે. એટલે પ્રકૃતિ આ સમયે ખુશ છે અને આપણે માગવાનું છે, ઉપાસના કરવાની છે, આરાધના કરવાની છે, એટલેની સાધના કરવાની છે આ નવરાત્રિના દિવસોમાં. હવે આ જે આપણી પાંચ ઇન્દ્રિયો છે, આ પાંચ ઇન્દ્રિયો દ્વારા આપણે કેટલી પ્રવેશ દ્વાર છે શક્તિઓના, આ આંખ દ્વારા, આ કાન દ્વારા, નાક દ્વારા, જીભ દ્વારા, ત્વચા દ્વારા આપણે કેટલું બારવી કાઢી શકીએ અને કેટલું અંદર લઈ શકીએ, પ્રવેશ દ્વાર છે. શક્તિને બહાર પણ કાઢી શકીએ. આંખથી ખરાબ જોઈએ તો શક્તિ બહાર નીકળી જાય, પણ આંખથી સારું જોઈએ તો શક્તિ આપણી અંદર પૂરાય, ઓજસ્વીતા આવે. આ ઓજસ્વીતા પ્રાપ્ત કરવા માટે મા સરસ મા દુર્ગાની પૂજા કરવાની. જે શક્તિ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, સ્ત્રીલિંગનું સ્વરૂપ છે ઈશ્વરનું, એને મા ગણીને એનું ભજન કરવાનું. હવે ભજન કરીએ ત્યારે આમ જુઓ કે નવરાત્રિ, આ રાત્રિનો શબ્દ છે. રાત્રિએ આપણે જાગવાનું, તો રાત્રિએ જાગવું હોય તો રાત્રિએ તો 10 વાગ્યા પછીના પ્રહરમાં છે ને કામદેવ જાગે, 12 થી 2ના પ્રહરમાં ભોગ હોય. પહેલાં તે પોરે અર્ક હોય જાગે, બીજા પોરે ભોગી રહે, ત્રીજા પોરે તસ્કર જાગે, ચોથા પોરે યોગી રહે. ચોથો પોર 4 થી 5નો છે, 4 થી 6નો છે યોગીનો છે, એવી રીતનો 2 થી 4નો છે તસ્કરોનો છે, 12 થી 2નો પ્રહર છે એ કામુકતાનો છે, વિલાસિતા આવી જાય. આમ તો 10 વાગ્યે સુઈ જવું જોઈએ, 10 થી 4નો એ કુદરતી નૈસર્ગિક ઊંઘ છે, પણ જો એ સમયમાં આપણે જાગીએ તો કામુકતા આવે, વિલાસિતા આવે. પણ આપણે તો અહીંયા નવરાત્રિમાં જાગવાનું છે, નોરતા કરવાના છે. નોરતામાં આજનું સ્વરૂપ છે, નોરતા નહીં આવો આપણે પોપ મ્યુઝિક ઢીસુક ઢીસુક નાચે આ બધું નહીં, પણ માતાજીને કરવાનું અને નૃત્ય કરવા, નૃત્ય કરવું જોઈએ. નૃત્ય કરવું એ ખોટું નથી, નાચવું એ ગમવું જોઈએ. નાચતો છે ને એક આ માણસને પોતાને મજા આવે, નાચતો હોય ને માણસ છે ને વિકાર મુક્ત થાય છે નાચવાથી. એક જાતની એક્સરસાઇઝ છે, કસરત કરવાની. વિજયાદશમીને દિવસે આપણે સૂર્ય નમસ્કાર કોમ્પિટિશન પણ થતી હોય છે વિદ્યાપીઠમાં. અત્યારે મારા જે મિસિસ કરે છે એ તો રોજ 100 સૂર્ય નમસ્કાર કરે જ છે, રોજ ડેઈલીનો ક્રમ છે. 100 સૂર્ય નમસ્કારથી એકે ઓછો સૂર્ય નમસ્કારને એની એક વ્રત છે જીવનનું. પણ આ જે આપણે જે સૂર્ય નમસ્કાર ને શક્તિની ઉપાસના કરીએ છીએ, રાતના જે નાચીએ છીએ ને, એક જાતની અંગ કસરત છે. હવે અંગ કસરત ક્યારે કરવાની? માતાજી પાસે બેસવાનું, માંગવાનું છે. માંગીએ છીએ ત્યારે આપણી ઉપર કામુકતા ન હોવી જોઈએ. કામુકતા ન હોય એટલે શું કરવાનું? માતાજીની પાસે નૃત્ય કરવાનું. નૃત્ય કરીએ છીએ, કોને દેખાડીએ છીએ? કોઈ બીજાને નહીં, પણ માતાજીની સાથે. માતાજી મને જુએ છે અને નાચીએ છીએ. નાચીએ છીએ અંગ કસરત થાય છે. અંગ કસરત થાય એટલે પરસેવો થાય છે. પરસેવો થાય એટલે જે આપણા શરીરના છિદ્રો છે બધા બહાર ખુલે છે. ખુલે છે એટલે એનાથી ઓક્સિજન, પ્રાણવાયુ, જેમ આપણે આપણે શ્વાસ લઈએ છીએ નાકથી, આપણું જે ફેફસું છે એ જેમ ધમણ ધમાય છે, કારણ કે ખૂબ ધમણ ધમાય, એમ પરસેવો થાય એટલે છિદ્રો દ્વારા પણ ઓક્સિજન જાય છે. આ પ્રાણ છે, આ શરીરમાં પ્રાણ જાય એટલે નવચેતના આવે છે. કારણ કે નવચેતના શું કામે આવે છે? કે આ નવો પ્રાણ જાય છે, શુદ્ધ ઓક્સિજન મગજને પહોંચે એટલે મગજ એને સેરોટોનિન, ઓક્સિટોસિન, ડોપામાઇન આવા રીતના હોર્મન્સ આપે છે. જે હેપીનેસ હોર્મન્સ છે, આનંદ અપાવે એવા હોર્મન્સ છે. આ હોર્મન્સ શરીરમાં રિલીઝ થાય છે એટલે હેપીનેસ, આનંદમાં આવીએ છીએ, ખુશ થઈ જાય. અને ખુશ હોઈને ત્યારે વિકાર કામનાનો આવે. જ્યારે માણસને કંટાળો આવે ને ત્યારે કામનાનો સહારો લે છે. પણ માણસને અંદરથી વગર ઇન્દ્રિયોએ, વગર કારણે, વગર વિષયોએ મજા આવે. આ સેરોટોનિન નામના જે કેટલાય હોર્મોન્સ છે એ આનંદ અપાવે છે. આનંદ અપાવે એટલે આપણે ખુશ, અને દેવી તો ખુશ છે જ. ને એ સમયે આપણે બેસી અને માતાજી પાસે માગીએ ને તો એ માતાજી આપે. આપણે શું માગવાનું? એ સમયે માણસ સ્વાર્થ ન માગે, એ સમયે વિષય ન માગે, એ સમયે માણસ પોતાના આત્મવિકાસની વાત કરે. એટલે ભગવાન પણ આત્મવિકાસ તો આપવો હોય, આપવા માટે આપણે કોઈની પાસેથી લેવું છે અથવા આપણે કોઈને આપવું છે તો શું જોઈએ? પાત્રતા છે કે નહીં એની પાસે? એટલે એ સમયે આપણે પાત્ર બનીએ છીએ, યોગ્ય બનીએ છીએ. આપણી અંદરથી વિકાર મુક્ત સ્કેન થઈ જાય છે. જેમ ઉપવાસ કરીને શરીર સ્કેન થાય છે, એમ નૃત્ય કરીને આપણું મન છે એ સ્કેન થઈ જાય છે. એ સ્કેન થાય ત્યારે આપણે માતાજી પાસે માગીએ, એટલે પ્રકૃતિ પાસે માગીએ એટલે પ્રકૃતિ આપી દે છે. એ આપે છે એટલે સંયમ આપે છે, બ્રહ્મચર્ય આપે છે.
એ આપણને પવિત્રતા આપે છે, કરુણા આપે છે, પ્રેમ આપે છે. માનવીય જીવન માટે જે ધર્મએ વાત કરી છે, કરુણા, પ્રેમ, આ બધું જ એ સમયે એ આપે છે. અને આ સમયે આપણે આરાધના શેની કરવાની છે? આપણે કે હું રોગમુક્ત થાવ. શરીરના રોગમુક્ત તો થાવ જ, પણ મારી અંદરથી દ્વેષ જાય, મારી અંદરથી ક્રોધ જાય. ષડ રિપુઓ છે, જે શત્રુઓ છે. હા, આમ તો છે ને 10 દિવસનું આ યુદ્ધ છે. આ યુદ્ધમાં આ કેનું યુદ્ધ છે? સાત્વિકતાનું અને રાજસી તત્વનું યુદ્ધ છે. દૈવી તત્વ અને આસુરી સંપત્તિનું યુદ્ધ છે. આપણી અંદર જ અસુર છે, દુર્યોધન આપણી અંદર છે, રાવણ અંદર આપણી અંદર છે. આપણે ખુદ રાવણ છીએ, આપણે ખુદ દુર્યોધન છીએ. પણ ઘણી વખત શું થાય છે, આપણે એને છોડી નથી શકતા. ખબર છે, જાનામી, દુર્યોધન કહેતો જાનામી મેં ધર્મ નચમે પ્રવૃત્ત, જાનામી મેં અધર્મ નચમે નિવૃત્ત. એટલે ઘણી વખત જાણતા હોવા છતાં છોડી નથી શકતા. તો નવરાત્રિનું પર્વ એવું છે કે એ સમયે બેસીને આરાધના કરવાની, આપણા આપણા જે ઇન્ટરપ્રિટેશન કરવાનું, આપણી અંદરનું જે તત્વ છે, આપણી અંદરનો જે વાલ્યો લૂંટારો છે, એને કાઢીને વાલ્મીકી થવાનું છે. આપણે જેસલ, સાત્વિક જેસલ થવાનું છે. આપણે કાળો નાગ, ધરતીને ધ્રુજાવનારો જે કાળોતરો, જે વાલ્યો જે જેસલ જાડેજો હતો એવો નહીં, પરંતુ આપણે તોરલની સહારે, જો તોરલ એ સ્ત્રીલિંગ છે, એના સહારે, એની સહાય લઈને, એનો સંગ લઈને, એનો સત્સંગ કરીને, એનો સ્વાધ્યાય કરીને આપણે સાત્વિક થવાનું છે. એટલે સાત્વિકતા માટેની આરાધનાનું પર્વ છે. અને આ નવરાત્રિ દરમિયાન ખરેખર જે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને જે આરાધના કરે છે ખરા અર્થની, એ 365 દિવસ ક્યારેય માંદો નથી થતો. નથી શારીરિક રીતે માંદો પડતો, નથી માનસિક રીતે હતાશ થતો, નથી નિરાશ થતો. એટલે જે આપણા શાસ્ત્રોએ જે વાત પુરવાર કરી છે એ શક્તિ ઉપાસનાના દિવસોની વાત છે. આ શક્તિ છે ને એ આપણા જીવનમાં બહુ અતિ ઉપયોગી છે. શક્તિ વગર માણસ શ્રેય અને પ્રેયમાં નક્કી ન કરી શકે. આપણું છે ને, આપણે મનના ગુલામ થઈ જઈએ છીએ મોટે ભાગે. મન આપણું ગુલામ નથી, આપણે તો મનના રાજા હોવા જોઈએ. સિકંદર પાસે, સિકંદર લડતો લડતો દુનિયા અડધી પોણી જીતતો જીતતો જ્યારે ભારતમાં આવ્યો હતો અને અહીંથી પાછો જતો હતો ત્યારે એક સંન્યાસી પાસે ગયો, તો સંન્યાસી સાથેનો એનો સંવાદ છે ને બહુ સાંભળવા જેવો છે. સિકંદર એમ માને છે કે હું બાદશાહ છું, તને આપું માઇક માઇક. અને ઓલો સંન્યાસી, એક દિગંબર સંન્યાસી, કપડાં વગરનું તુંબડું આયરે લઈને બેઠો છે, સાધના સૂર્ય નમસ્કાર કરે છે અથવા તો સૂર્ય સ્નાન કરવા બેઠો છે, એને કે તું માઇક હું તને આપવા આવ્યો છું, પણ મારા ગુરુ એરિસ્ટોટલે તને કીધું છે સાથે લઈ આવવાનું, એક ભારતનો સંન્યાસી તું મારી સાથે લઈને આવજે, તારી સાથે લઈને આવજે, એવું મારા ગુરુએ કીધું એટલે તને લેવાયો. એ કે ફકીર તું જા અહીંથી, ભિખારી છો તું, ભિખારી તું મને શું આપવાનો છું. અને બાદશાહ તે જોયો નથી, કારણ કે સિકંદર એવો બોલ્યો હતો કે જો તારી સામે કોણ જહાપાના બાદશાહ ઊભો છે. એ કે શું તું બાદશાહ, બાદશાહ તો હું છું, તું તો મન પાસે હારેલો છું. તારા મને કીધું કે દુનિયા ઉપર ચડાઈ કર અને તું વિષયોને ભોગી સમજીને અને મનનું માનીને હાલી નીકળો, અને કેટલાય લોકોને મારી નાખ્યા તે યુદ્ધમાં, તે હત્યાઓ કરી છે. તું યોગી નથી, તું રાજાય નથી. હું યોગી છું, હું રાજા છું, હું મનના, મારા મનનો માલિક છું. એટલે સાચો રાજા કોણ? જે પોતાના મનનો માલિક હોય. એટલે મનને પાવરફુલ બનાવી, મનને વશમાં લેવું હોય, મનને, મનનું ગુલામ ન થવું હોય, પણ મન, મન જો એવી માંગણી કરે, ભલે સિગમંડ ફ્રોઇડે લિબિડો પાવરની વાત કરી અને એને મનને સર્વસ્વ બનાવ્યું. મન સર્વસ્વ છે, મનના કારણે આપણે મનુષ્ય છીએ. મન આપણને ઈશ્વર સુધી પહોંચાડે છે, ઈશ્વર સુધી મન લઈ જાય. પરંતુ એ મન પ્રગમનશીલ, પાવરફુલ હોવું જોઈએ, પ્રગતિશીલ હોવું જોઈએ. એવા મનને, મનને એવું બનાવવા માટે શક્તિની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય પાસેની, સૂર્યની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય છે ને એ શક્તિનો સ્ત્રોત છે, ચારેય બાજુ પોતાની ઉર્જા ઓકે છે અને એ આખી ધરતીને પ્રાણ પૂરે છે. આપણે પણ, આપણી પાસે તાકાત છે, બળ છે. કોનું બળ છે? આમ જોઈએ તો સૂર્યનું બળ છે. આપણા શાસ્ત્રકારોએ તો શક્તિના દેવ તરીકે સૂર્યને ગણ્યો છે. આપણે 18મી સદીમાં વિજ્ઞાને કીધું, ઇંગ્લેન્ડના વિજ્ઞાને, કે શક્તિ કેમ બને છે? તો પાંદડાઓ સૂર્યના પડેલા કિરણોનું પ્રકાશ શોષણ કરે છે, પર્ણ આ બધા વનસ્પતિના, અને એના, એ પર્ણમાં પડેલો પ્રકાશ એ ખોરાક છે અને એ શક્તિના સ્વરૂપે એ દાણો આપે છે, અનાજ આપે છે, ફળ આપે છે, ફૂલ આપે છે. અને એ આપણે જ્યારે ખાઈએ છીએ પાન અથવા ફળ, એનાથી આપણને શક્તિ મળે છે. આવી રીતનું શક્તિ આપણને મળે. આ 18મી સદીના વિજ્ઞાને કીધું ને, એની પહેલાં, 5000 વર્ષ પહેલાં આપણે ત્યાં
શક્તિનો ઉપાસ્ય દેવ સૂર્ય હતો એને એટલે આપણે સૂર્ય નમસ્કાર કરતા હતા. સૂર્ય દ્વારા આપણને શક્તિ મળે છે, સૂર્ય દ્વારા આપણું લલાટ પાવરફુલ બને છે, સૂર્ય દ્વારા આપણને ઓજસ્વીતા મળે છે, અર્ક તૈયાર થાય છે. અને આ જે આપણી અંદર ઓરા હોય છે, ઓરા હોય છે માણસની અંદર, જો સાત્વિકતા હોય, તામસિતા હોય અને રાજસિતા હોય છે, આ ત્રણ ગુણ છે, સત્વગુણ, રજસગુણ અને તમસગુણ. તમસનો રંગ છે એ બ્લેક છે, સોરી રેડ છે, રાજસનો રંગ છે એ બ્લેક છે, અને સાત્વિકતાનો, સાત્વિક ગુણ જે સાત્વિક માણસ હોય એનો જે રંગ છે એ શ્વેત છે. સાત્વિક માણસની અંદરથી શ્વેત પ્રકાશ નીકળતો, આ ઓરા નીકળતો હોય. આ ઓરા છે ને એ જ આપણો અર્ક છે, એ જ આપણી શક્તિ છે. જે ઉપાસના કરીએ છીએ, માં દુર્ગા પાસે કરીએ, ભવાની માં પાસે કરીએ, કે મહિષાસુર મર્દિની પાસે કરીએ, કે સૂર્ય પાસે કરીએ છીએ, આ બધા શક્તિના સ્ત્રોત છે. જેની આપણી જેની શ્રદ્ધા હોય જેના ઉપર, એના દ્વારા શક્તિ મેળવે છે. આ શક્તિ તૈયાર થાય છે, એ આવે છે ક્યાંથી? ખોરાકમાંથી આવે છે. સૂર્ય પોતાનો ખોરાક, સૂર્ય છે ને એ દાતા છે, દાની છે, કર્ણનો પિતા છે, એટલે તો કર્ણ દાનવીર છે. એ દાનવીર સૂર્ય પોતાની શક્તિને ચારેય બાજુ ઓંકે છે, ઉડાડે છે. હાથી હોય ને, હાથી એ કેમ પોતાનો ખોરાક પહેલો ખાય ને એને પહેલાં ઉડાડી દે એક ખોરાક, એવું માને છે. એમ કહે છે પ્રાણી જગતના વૈજ્ઞાનિકો કે ભાઈ એ એવું ઈચ્છતો હોય કદાચ કે આવડો હાથી આવડી મોટી કાયા એક કોરિયો નહીં ખાય તો શું ફેર પડે છે, પણ એક કોરિયાથી હજારો કીડી મકોડા ધરાશે. એમ આ સૂર્ય છે ને એ તો બહુ પૃથ્વી કરતાં હજારો ગણો મોટો છે. 13 લાખ માઇલ તો એને સપાટીથી ઉપરની જ્વાળાઓ ફેંકાય છે. આવો સૂર્ય દૂર દૂર બેઠેલો અને પૃથ્વી એ કક્ષાએ બેઠેલી કે એનો આપણને પ્રકાશ મળે પણ એ પ્રકાશમાં બળી ન જઈએ, એવો એવા જે પ્રકાશ દ્વારા વનસ્પતિ જગત જે ખોરાક તૈયાર કરે છે. આપણે નાખેલું અન્ન છે જમીનમાં, એ જમીન માં નાખેલું અન્ન એને પાણી મળે છે, પંચતત્વ મળે છે, પંચમહાભૂત મળે છે, ત્યારે એ ફણગે છે, ફૂટે છે અને ઉગે છે, મોટું થાય છે. એ મોટું થયેલું જે જળમય કોષ હતો, પૃથ્વી જળમય કોષ, એ શરીર બને છે. કેનું? અન્નનું. એટલે કે વનસ્પતિ જગતનો એક કોષ બને છે, અન્નમય કોષ બને છે, અન્ન બને છે. એ અન્ન ખાઈએ છીએ એટલે શરીરમય કોષ બને છે, મનુષ્યનું શરીર બને છે. 84 લાખ યોનિમાં મનુષ્યનું શરીર કંઈક જુદું છે, કારણ કે એની પાસે મન અને બુદ્ધિ છે. તમે જોજો, કેરોસીન છાંટજો કોઈ પણ વસ્તુને, જીવજંતુને, શરીર ફાટી જશે. મનુષ્યનું શરીર કેરોસીનથી ફાટશે નહીં. એમ શરીર જુદું છે 84 લાખ યોનિમાં, એટલું નહીં, તમે બળદ જેવા બળદને, હાથી જેવા હાથીને પણ કેરોસીન છાંટજો એટલે શરીર ફાટશે તરત જ. માણસના શરીરને કેરોસીન છાંટશો એટલે ફાટશે નહીં. આ કોઈ નવાઈની વાત નથી, આ તો એક વૈજ્ઞાનિક વાત છે. કોઈ પણ મન પણ આપણે આવું છે. 84 લાખ યોનિમાં કોઈ પણ મન અને બુદ્ધિ નથી, કોઈ ઈચ્છા કરી શકતું નથી, કોઈ પોતાના અસ્તિત્વ વિશે વિચારી શકતું નથી, કોઈ યોજના બનાવી શકતું નથી. માણસ એવો છે કે આકાશમાં ઉડતા પક્ષીને જોઈને એને પ્લેન બનાવવાનું મન થયું, ઈચ્છા થઈ, અને બુદ્ધિએ તરત એને પ્લેન બનાવી દીધું. એવું તો કેટલું બનાવતો માણસે ક્યાંય એટલે ક્યાંય સુધી પહોંચી ગયું છે, વિજ્ઞાન યાત્રા પહોંચાડી છે. આ બધું જ અંતે તો શરીર ટકે તો જ થાય, અને આ શરીર ટકાડવા માટે સૂર્ય છે પોતાની ઉર્જાને ઓકે છે, રિફ્લેક્શન થઈ જાય છે. સૂર્ય પાછો પડ પાછીની ગરમી, એનો તાપ છે, એ શક્તિ પાછી જતી રહે, પણ જ્યાં વનસ્પતિના પાન આવેલા છે એ પાનને ઝીલી લે છે, ખાઈ જાય છે, અને એના દ્વારા એનો ખોરાક તૈયાર કરે છે. નીચેથી પાણી તો મળે જ છે, વિટામિન તો બીજા મળે જ છે, પણ આ ખોરાક એ સૂર્યના હાજરીમાં, પ્રકાશની હાજરીમાં વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરી લે છે, અને એટલે એમાંથી ફળ તૈયાર થાય. એ ફળ આપણે ખાઈએ છીએ એટલે આપણને એનર્જી મળે છે. કોઈ એમ લાગે કે કોઈ નોનવેજી છે, નોનવેજી ખાતું હોય એ વેજ બનેલું છે ને, એ આમ તો પર્ણનું જ બનેલું છે, વનસ્પતિમાંથી ન જ. હરણ છે, માનો કે સિંહ છે, માંસ જ ખાય છે, પણ એ હરણે તો ઘાસ ખાધેલું છે, ઘાસથી બનેલું માંસ છે, મટન છે, એ સિંહ ખાય છે અને જીવે છે. એટલે માંસાહારીઓ છે, માંસ ખાઈને જીવે છે, એ પણ અંતે શક્તિ તો સૂર્ય પાસેથી જ મળે છે. આ વાયા 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 દ્વારા આવેલું છે એને. એટલે આ શક્તિનો જે આરાધ્ય દેવ છે, શક્તિનો મુખ્ય દેવ છે, એ સૂર્ય છે. સૂર્યમાંથી અન્ન બને છે, અને એ અન્નમાંથી ન જ રસ બને છે, એ રસમાંથી ન જ લોહી બને છે, એ લોહીમાંથી મજા બને છે, એ મજામાંથી અસ્થિ બને છે, એ અસ્થિમાંથી શુક્ર બને છે, વીર્ય બને છે. અને એ શુક્રને જ્યારે માણસને ટકાડવું હોય તો શું કરવાનું? તો
પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો. એ પ્રયત્ન કરવામાં માણસ પાછો પડે તો શું કરવાનું? દૈવી શક્તિ પાસે એને સાથ કરવાનો, હાકલ કરવાનો, એની આરાધના કરવાનો, એનો આર્તનાદ કરવાનો. એ આર્તનાદ કરવાનો, એ આરાધના કરવાના આ નવ દિવસો, નવ દિવસોમાં માગવાનું કે ભાઈ મારે સંયમ જોઈએ છે, મારે ધર્મ જોઈએ છે, પણ હું ધર્મ પાળી નથી શકતો, અધાર્મિક થઈ જાઉં છું. કુકર્મી, કુસંગી, કુબુદ્ધિ, કુદાસ, મારી અંદર ષડ રિપુઓ આવે છે. હે ઈશ્વર, મારે જીતવું છે, મારે વિજયી થવું છે, હું ઉપાસના કરું છું, તું આપ મને, તું મા છો, તું મા છો, ભવાની મા છો, આપી દે મને. મા પાસે મગાઈ એટલે મા આપણો આર્તનાદ જુએ, આપણી પવિત્રતા જુએ અને કે બેટા આલે આ શક્તિ. આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એ શક્તિ વધારાની આપેલો. ભીમ લડતો તો કેમ, મારતો તો ભગવાન એને અમુક કળાનું જોર આપી દેતા હતા. એમ આપણે લોનના સ્વરૂપે ભગવાન આપે, આલે તને આપું છું, તું થોડોક ટકી જા. થોડાક ટકી જઈને પછી આ જે શક્તિ છે ને, નીચેની જે આપણે તૈયાર થયેલી શક્તિ, એ ઉપર આવે. વીર્યનલિકાની અંદર જે અર્ક તૈયાર થાય છે, શુક્ર તૈયાર થાય, એ આપણા મસ્તિષ્કમાં આવે. મસ્તિષ્કમાં આવે ત્યારે આપણે ટકવાનું છે, કારણ કે ત્યારે ઠેકડા મારે, ઉન્માદ આવે, ઘોરે, આપણે કહીએ ને સિંહ ઘોરે આવે, હાથી છે એ સમયે મદોમસ્ત થાય, એ માણસને મદોમસ્તતા, ઉન્માદ આવે, ત્યારે ક્રોધ આવે, ત્યારે માણસ હત્યા કરી નાખે, ખૂની થાય, ત્યારે મેદાન જોઈએ. જો મેદાન ન મળે લડવા માટે, હિંસક તત્વ ન એની અંદર આવી જાય, ત્યારે એને એને કાંઈક ક્ષત્રિય હોય તો તલવાર ખેંચીને શત્રુને મારવો જોઈએ. પણ આવું કંઈ નથી કરવું, અને ઘરે બેઠો છે ત્યારે શું કરવાનું? ત્યારે આરાધના કરીને આ શક્તિને દિશા આપવાની. એટલે આ જે ઓજસ્વીતા આવે છે, અર્ક અહીંયા આવે છે, એ મૂર્ત અમૂર્ત સ્વરૂપ નથી, મૂર્ત સ્વરૂપ છે, આંખે દેખાય એવું છે. શુક્ર છે ને, આંખે દેખાય એવું છે, પણ મૂર્તમાંથી અમૂર્ત તત્વ થાય છે. અમૂર્ત તત્વ જો ઓરા છે, આપણે અંદર પ્રકાશ નીકળે, તમે ન જોઈ શકો, હું ન જોઈ શકું. હા, હવે એવા મળ્યા છે સાધનો, મળ્યા છે આ ડિસ્કવરી અને નેશનલ જ્યોગ્રાફીમાં કાચ મળ્યા છે, વિજ્ઞાનો વૈજ્ઞાનિકો એ કર્યા, એના દ્વારા હવે તો આપણી ઓરાનો ફોટો લઈ શકાય છે, જોઈ શકાય છે. આ જે જીવ જગત, વનસ્પતિ, આ જે છે ને કીડી મકોડાઓ, સાપ, વીછી, એ આપણા ઓરાને જોઈ શકે છે. આપણું વલય હોય છે, વલય, આ વલય કેવું હોય છે? પાવરફુલ હોય છે. અહીંયા બેઠા બેઠા વિશ્વના કોઈ પણ ખૂણે જઈ શકે. મને બેઠા બેઠા એમ થાય કે મારે નરેન્દ્ર મોદીને આવો વિચાર આપવો છે, આ યોજના ઘડવી જોઈએ, તો નરેન્દ્ર મોદીને એ વિચાર આવે, નરેન્દ્ર મોદી અથવા કોઈ પણ એક્સ વાય ઝેડ એવી યોજના લઈ આવે. આપણે કહીએ ને હિમાલયમાં બેઠેલા યોગીઓ દેશને ચલાવે છે, હોઈ શકે. રવિન્દ્રનાથ ટાગોર, સોરી શ્રી અરવિંદ, એ જ્યારે પહેલાં આવ્યા ત્યારે હિંસક હતા, લડાયક મિજાજના હતા, અને અહિંસા દ્વારા આઝાદી મળશે એવું માનતા હતા. પણ પછી એ યોગ સાધનાની અંદર વહી ગયા, પૂનાની અંદર આશ્રમ કર્યો અને એક યોગી, મહર્ષિ યોગી બની ગયા. ત્યારે ગાંધીજીએ એક વખત સમાજમાં એમ કીધું હતું કે તમારા જેવા પુરુષોએ, તાકાતવાળા મહાનુભાવો છે, આ મહામાનવોએ લડાઈ લડવી જોઈએ અંગ્રેજોની સામે. તો એ થોડાક એમને, તમને કેમ ખબર કે હું નથી લડાઈ લડતો, હું લડાઈ લડું છું, હું ભારતને આઝાદ કરવા માટે પ્રયત્ન કરું છું. ત્યારે કોઈને એવું લાગ્યું કે આ તો બધું કે ના આ બધું, એટલે એ થોડુંક એવું લાગ્યું ગાંધીજીને. ત્યારે એણે કીધું કે હું આઝાદી અપાવીશ, તમે જોજો, મારા કોઈ, મારી કોઈ તિથિ સાથે આઝાદીને જ સંબંધ હશે, અને જો 15 ઓગસ્ટે આપણને આઝાદી અંગ્રેજોએ અપાવીશ, ભલે પ્રયત્નોથી આપી, પણ અંગ્રેજોને એ સમયે જ સૂઝ્યું. આ કદાચ યોગીની કોઈ યોગિક શક્તિ, ત્યાં કોઈ ઓરા આ કામ કરતો છે. આપણે આપણી આસપાસ ઓરા હોય છે, ઓરા એટલે વલય, આ આપણું રક્ષણ કરતું હોય છે, અને આપણા ટૂંકમાં ફૌજીઓ છે, આપણા સૈનિકો છે. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં શું કીધું કે પોઝિટિવ ભાવ રાખો. અત્યારે આ અંગ્રેજી કલ્ચર પણ આપણે પોઝિટિવ થિંકિંગ કહીએ, અને આપણા શાસ્ત્રમાં સર્વત્ર સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામય, બધા સુખી થાવો આવી ભાવના આપી છે. હવે તમે સુખી થાવ એવી ભાવના આપો ને, ત્યારે પ્રકૃતિ કામ કરે છે. પણ કોઈ દુઃખી થાવ એમ એવી ભાવના તમે કરો છો ને, ત્યારે એ પ્રકૃતિ કામ ન કરે. એવો એની અંદર એવી સિસ્ટમ નથી, એવો એમાં એમાં પ્રોગ્રામ નથી, પણ કામ તો થાય જ છે. યાદ્રશ્ય ભાવત આદર્શ્યમ ફલમ, તમે જેવા ભાવનું ફળ ઈચ્છો છો એવું ફળ તો તમને મળે છે. પથ્થરને પૂજો તો પથ્થર જ તમને ફળ તો આપે છે. ભગવાનને ન પૂજો, ડાયરેક્ટ ભગવાનને ન પૂજો, પણ કોઈ વાયા, કોઈ સાધુ સંતોને, કોઈ કોઈ ફકીરને, કોઈ તાંત્રિકને, એની પાસે તમે માગો કે ઉપાસના કરો એને, એટલે આપે. એટલે તમે જ્યારે સર્વત્ર સુખી ન સંતુ, બધા સુખી થાવ એમ કહો ત્યારે પ્રકૃતિ એને સુખી કરે છે. પણ એમ કહો કોઈ દુઃખી થાવ ત્યારે પ્રકૃતિ એ કામ નથી કરતી, એ પ્રોગ્રામમાં એ નથી. એટલે પ્રકૃતિ શું કરે, એટલે શું કરે, ઓલો દુઃખી તો થાય પણ એ આપણો સાપ લાગે એને.
એટલે કે આપણે કે આનું આમ થાવ, જો સાપ કઈ વસ્તુ જુદો છે, જુદી જુદી વસ્તુ છે, અને નેગેટિવ ઉર્જા પણ જુદી. કોઈને આમ કે આનું ખરાબ થાવ ત્યારે એનું ખરાબ થાય છે, પણ એ કોણ ખરાબ કરે? આપણી ઓરા, આપણી પાસે જે પણ તાકાત છે એ તાકાત ત્યાં પહોંચે. એ સૈનિકો છે, આપણા ફોજીઓ છે, અને હું કહું આનું સાલાનું ખરાબ થાય એટલે ત્યાં જઈને સૈનિકો પહોંચી જાય, એનું ખરાબ કરવા લાગે છે. આપણા ઓરા, આપણા જ, એટલે હા, આપણી ઓરાએ એને ખરાબ કર્યું એટલે એનું પાપ પણ આપણને લાગે. અને બીજું કે આપણી પાસેથી જે કવચ હતું, આપણું કવચ હતું, એ તૂટી ગયું. આપણી જે અભેદ્ય દિવાલ હતી, કદાચ આપણા તરફ કોઈનું ખરાબ આવે ને તો આપણી એક દિવાલ હતી, આપણું કવચ હતું, એને એની સામે એને તીર આવે, દૂર દૂરથી તીર આવે તો ત્યાં અટકી જતું. ત્યાંથી તો આપણે ફાંડોળું પાડી નાખ્યું, ત્યાંથી તો આપણે એક ઈંટ કાઢી નાખી. એ ઈંટને ક્યાં મૂકી? કોકને મારવામાં મૂકી. આપણે કોકને મારીએ ઈંટ તો એને લાગે તો ખરી જ ને, પણ અહીંયા પાછું બખોરું પડી ગયું છે. અને બીજું કે ઓલા માણસને લાગે તો એ આપણો શત્રુ એ થાય. એટલે આપણે ઓરા તૈયાર કરવાની છે, પણ સાત્વિક ઓરા, અને આપણી અંદર સાત્વિકતા આવવી જોઈએ. શક્તિ તો આવે, પણ પછી શેતાન બની જઈએ તો? કારણ કે રાવણ થવાની શક્યતા કોને છે ખબર? જેની પાસે શક્તિ. રાવણ પહેલાં ક્યાં દુર્બળ હતો, પણ એને સાધના કરી, યોગ કર્યો, ઉપાસના કરી, આરાધના કરી, તપ કર્યું, અને તપ કર્યું એટલે ભગવાન એને પ્રસન્ન થયા, અને ભગવાને વરદાન આપ્યું, એને શક્તિ આપી દીધી. ભગવાને એ શક્તિ આપી દીધી, અને શક્તિ આપ્યા પછી સાલો રાક્ષસ થઈ ગયો રાવણ. આપણે ભલે ને એમ કે રાવણ આવો હતો ને તેવો હતો, રાવણ રાક્ષસ હતો. તમે મૂળ રામાયણ વાંચો, બીજાના રાવણને જ્યાં જેની અંદર રાવણની શક્તિઓ, અને રાવણ શક્તિશાળી હતો, નો ડાઉટ, નિષ્ઠાવાળો હતો, બધું જ હતું, પણ રાવણ ભોગી હતો, વિશે આશક્ત હતો, મન ઉપર પોતાનો કાબૂ નહોતો રાવણને. આ તો એને શ્રાપ હતો, એટલે સીતા માતાને ઉપર એણે જબરજસ્તી ન કરી. બાકી રાવણ મનનો કાંઈ બહુ સારો નહોતો, એટલે શક્તિ આવે ત્યારે રાવણ થવાય છે, શક્તિ આવે ત્યારે રાક્ષસ થવાની પૂરી સંભાવના છે. ઈશ વિશ્વાસ વગરનો, ઈશ શ્રદ્ધા વગરની, માત્ર આત્મશક્તિ, આત્મબળ આવે, આત્મવિશ્વાસ તમારો જાગી જાય, અને ઈશ વિશ્વાસ ન જાગે તો એ માણસ રાક્ષસ થાય છે. રાક્ષસો ઓછા શક્તિશાળી થોડા હોય, માયાવી હોય રાક્ષસો, એ શક્તિ જ છે, પણ તામસી શક્તિ છે. એટલે આપણે ત્યાં ઓમ તેજસો નમઃ આપણે લખીએ છીએ, ઓમ શાંતાય તેજસે નમઃ, ઓમ શાંતાય તેજસે નમઃ. શા માટે લખીએ છીએ? કે ભાઈ તું સૂર્ય નમસ્કાર કરીશ, તું ઉપાસના કરીશ, ભગવાન પાસે માગીશ, અને એ સમયે તારી પાત્રતા હશે તો ભગવાન આપી દેશે. પણ આપ્યા પછી સાતમે પડદે કોઈ એક બીજ પણ તારો રાક્ષસનો હશે તો ઉગશે, ફણકશે, કારણ કે હવે તારી પાસે શક્તિ આવી, તારી પાસે બધું જ આવી ગયું છે. ત્યારે જો તું બગડી જઈશ, તું શેતાન થઈ જઈશ, તો તું તારું અધપતન થશે. એટલે મારી પાસે શક્તિ આવે ત્યારે મને ગુસ્સો ન આવે, શક્તિ આવે તો ભસ્મય કરી દઉં ને કોઈને, આમ જોઉં ત્યાં ભસ્મ થઈ જાય. હનુમાનજી હતા, નાનપણથી શક્તિશાળી હતા. આપણે કહીએ હનુમાનજી સૂર્યને ગળી ગયા હતા. આ કોઈ દી આપણને માયનામ ન હોય કે વાંદરા જેવું એક પ્રાણી સૂર્યને ગળી જાય, એવું નહોતું. પણ એ ઉપાસક હતા, એની પાસે ઓરા હતી, અને ઓરા હોય ને ત્યારે ઇન્દ્રિયોની આમ મક્કમ શક્તિથી આમ સૂર્યને એની સામે જોવા માંડે ને, ચિત્તની એકાગ્ર કરે, બધી ઇન્દ્રિયોને એકાગ્ર કરીને જુઓ ને તો સૂર્યને કાળો ધબ્બો કરી દેવાની તાકાત એકલા માણસ પાસે છે. માણસ છે બ્રહ્મનું કેન્દ્ર છે, આવું સ્વામી વિવેકાનંદે કીધું છે. એટલે શું થયું? આ જે શક્તિ આપણી પાસે આવે છે, પછી ક્રોધ આવે તો આપણે કેટલાની હત્યા કરી નાખીએ. એટલે ઓમ શાંતાય તેજસે નમઃ, તારી પાસે તેજસ્વીતા આવે તો તું શાંત થા. તેજ છે ને પ્રકાશ પણ આપે અને આગ પણ આપે છે. આ સૂર્ય છે એટલો દૂર છે, એટલે આપણને પ્રકાશ આપે છે, ખોરાક આપે છે, એ આપણો અન્નદાતા છે. પણ સૂર્યની નજીક વહી જઈએ તો સૂર્ય ભસ્મ કરી નાખે છે. ક્રોધ સારો છે, ક્રોધ હોવો જોઈએ, લોચનિયા લાલ હોવા જોઈએ. કંઈક આપણે જોઈએ ત્યારે, આપણને ખરાબ જોઈએ ત્યારે આપણે ક્રોધ આવવો જોઈએ. પણ આ ક્રોધ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે આપણે કોઈને શ્રાપ દઈ દઈએ, આપણે એને હરાપી લઈએ તો આપણે જેને હરાપીએ છીએ એ હરાપવું એટલે એની બદદુઆ આપવી, એને બદદુઆ આપવી. જો આપણે છે ને ન્યાય નથી કરવાનો, કોઈ અન્યાય કરે ને, કોઈનો મોટો અન્યાય થતો હોય ત્યારે યોજના બનાવવાની નહીં કે આ માણસ મારવાનું, કેમ હું કાસળ કાઢું. આ અઘરો રસ્તો છે, કાસળ કાઢવાનો રસ્તો. સૌથી આપણે એમ કે સૌથી હેલા મહેલો રસ્તો કયો કે આ માણસનું કાસળ નીકળી જાય, એનું કાસળ કાઢવાની યોજના વિચારવી, એ જ અઘરામાં અઘરો રસ્તો. હેલા મહેલો રસ્તો કયો? હેલા મહેલો રસ્તો છોડી દેવાનો, કુદરત ઉપર, ન્યાયતંત્ર છે મોટું, દેર હે અંધેર નહીં હે, સમજાણું. ઈસુ ભગવાને ને ઉપર ખીલા જડી દીધા તો ઈસુએ પ્રાર્થના કરી કે ભગવાન
આ મુવાઓને ખબર નથી, આ મૂર્ખાઓને ખબર નથી આ કેટલું અપરાધ કરે છે, ભગવાન આને માફ કરજે. આવો કહેવાવાળો જે માણસ હોય ને, એના શબ્દો હોય ને, મંત્ર હોય એનો શબ્દ હોય ને, એ શ્રાપ બની જાય. આપણે જે સતીઓ હતી એ બોલતી નહીં, કોઈ સતીઓ તો બહુ પવિત્ર હતી, કોઈને શાપ ના આપે ને, આપે તો એ પ્રમાણે પ્રકૃતિને કરવું પડે. એટલે મિત્રો, નવરાત્રિ છે ને એ શક્તિ ઉપાસનાના દિવસો છે. શક્તિ પ્રાપ્ત કરી લેવી, ઓજસ્વી બનવું, પોતાનો ઓરાઓને જબરજસ્ત બનાવવી અને પાવરફુલ રીતના જીવવું. પશુની જેમ નહીં જીવવાનું, આપણે ગધેડા મીંદડા કૂતરા બિલાડા નથી કે ભોગ માટે વિશે આસક્ત થઈને તેને જીવીએ. સંયમિત જીવવાનું અને પોતાના મનનું માલિક બનવાનું, મનને કાબૂમાં રાખવાનું. જે માણસ પોતાના મન ઉપર કાબુ રાખે છે એ માણસ દેવ છે, એ મહામાનવ છે, એ મુઠ્ઠી ઉછેરો માણસ છે. આકાશ જેટલો ઊંચો ઊંચી એની એની બુલંદીઓ છે અને બુલંદીઓને પ્રાપ્ત કરે છે. એટલે બહુ સરસ મજાના દિવસો ચાલુ થયા છે. આજ વિજયાદશમી છે. મેં પણ સૂર્ય નમસ્કાર કરીને પછી આના માટે બોલવા માટે તૈયાર થયો. મારા મિસિસ પણ રોજ રેગ્યુલર, મારા બાળકો પણ સૂર્ય નમસ્કાર કરે છે અને સરસ મજાની આરાધના કરીએ છીએ. મારે આજે 10 દિવસનો ઉપવાસ પૂરો થાય છે. એક દૂધના ગ્લાસ ઉપર અને બપોર પછી એક લીંબુનો પાણીનો ગ્લાસ પીવું. અને છતાં જો આજે મારો 10મો દિવસ છે, આજે હું અનાજ લઈશ પણ છતાંય કમ્પ્લીટ છું, મને જરાય અશક્તિ નથી, આંખે અંધારા પણ નથી આવતા. આ બધું બહુ જબરજસ્ત વિજ્ઞાન છે, આપણો ધર્મ છે. એટલે આપણે ધર્મ તરફ પાછા વળીએ, વિજ્ઞાનને ધર્મને જોડીએ અને ખરા અર્થની ઉપાસના કરીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો. આ વિડીયો હું આજે તો નહીં મૂકી શકું, વાડીમાં છું ને એટલે અહીંયા નેટ ન હોય, પણ આવતીકાલે કે પરમ દિવસે હું જાય 11-12ના દિવસે આ વિડીયો મૂકીશ. પણ દશેરાનો વિડીયો સમજીને અને જોજો મિત્રો, આવજો.